Hello students, welcome to MG's Maths Tutorial. Last session ની અંદર આપણે સાત પ્રકારના વિધેય, એમના પ્રદેશ, એમના વિસ્તાર અને આલેખ વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે આઠમા વિધેયની અંદર સમજવા જઈ રહ્યા છીએ. વિધેય નંબર આઠ છે એ ચિહ્ન વિધેય છે. ચિહ્ન વિધેયને આપણે સિગ્નમ એક્સ એટલે કે એસ જી એન ઓફ એક્સ આ પ્રકારના સ્વરૂપે પણ જોઈ શકીએ છીએ, જેમનું ગુજરાતી નામ છે ચિહ્ન વિધેય. બરાબર છે. આમને અંગ્રેજીમાં સિગ્નમ ફંક્શન એવા નામથી ઓળખવામાં આવે છે. સિગ્નમ ફંક્શન એ વ્યાખ્યાયિત વિધેય છે. વ્યાખ્યાયિત વિધેયનો મતલબ કે આપણને એમની કિંમત વ્યાખ્યાયિત કરેલી હોય છે, એટલે કે ઝીરો પાસે એમની કિંમત ઝીરો લેવાની છે અને જ્યારે ઝીરો ન હોય ત્યારે એમની કિંમત મોડ એક્સ અપોન એક્સ લેવાની છે. આ પ્રકારના ફંક્શનને આપણે સિગ્નમ ફંક્શન કહીએ છીએ. એટલે કે ઝીરો પર તો એમની કિંમત ઝીરો આપેલી જ છે. ઝીરો ન હોય એનો મતલબ એ પોઝિટિવ કિંમત પણ હોઈ શકે છે, ઝીરો ન હોય એનો મતલબ એ નેગેટિવ કિંમત પણ હોઈ શકે છે. જ્યારે પોઝિટિવ કિંમત હશે ત્યારે આમનો આન્સર આવશે પોઝિટિવ વન, અને જ્યારે નેગેટિવ કિંમત કોઈ હશે ત્યારે આમનો આન્સર આવશે નેગેટિવ વન. મતલબ કે મને એમના માત્ર ને માત્ર ત્રણ જવાબ જ શક્ય થયા. એક એક્સ બરાબર ઝીરો, બીજું એક્સ બરાબર વન, ત્રીજું એક્સ બરાબર માઇનસ વન. એટલે કે એમનો વિસ્તાર થશે વન માઇનસ વન અને ઝીરો. એમનો પ્રદેશ એટલે કે પ્રદેશની અંદર આપણે જે કંઈ પણ ઇનપુટ કરી શકીએ છીએ એ પ્રદેશ થશે એમનો આર, એટલે કે કોઈ પણ કિંમત આપણાથી મૂકી શકાય છે. આપણે એનો ગ્રાફ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને ઝીરો પાસે એમની કિંમત ઝીરો આપેલી છે, એનો મતલબ ઝીરો પાસે આ રીતે ડાર્ક બોલાવશે. બરાબર છે. હવે આ જ રીતે ઝીરો કરતાં કોઈ મોટી કિંમત મૂકીએ છીએ આપણે. ફોર એક્ઝામ્પલ, અહીંયા છે વન, અહીંયા છે ટુ, અહીંયા છે થ્રી. એટલે કે હું કોઈ પોઝિટિવ કિંમત મૂકું છું તો આ ફંક્શનની અંદર પોઝિટિવ કિંમત મૂકાશે વન. વન અપોન વન એનો આન્સર આવે છે વન. એટલે કે વન કિંમત મૂકતા મારો જવાબ વાય બરાબર પણ વન આવે છે. એટલે આ વન અહીંયા થશે. આ રીતે તમામ ઝીરોથી વન વચ્ચેની તમામ કિંમતો માટે મારો આન્સર આવે છે વન. એટલે આ ગ્રાફ અહીંથી અહીંયા સુધી. હવે એક અને બે વચ્ચેની તમામ સંખ્યા માટે પણ મારો આન્સર આવે છે વન. એટલે કે આ ગ્રાફ અહીંથી આમ કોન્સ્ટન્ટ જશે. આ જ રીતે કોઈ નેગેટિવ સંખ્યા, ઝીરોથી કોઈ પણ નાની સંખ્યા મૂકતાની સાથે જ એમની કિંમત આવશે માઇનસ વન. એટલે કે આ ગ્રાફ આ રીતે કોન્સ્ટન્ટ આવશે. બરાબર છે. હવે કેટલાક ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરી લઈએ. ગુણધર્મની અંદર આપણને આપેલું છે મહત્તમ પૂર્ણાંક એક્સ. એમની અંદર મહત્તમ પૂર્ણાંક એક્સ હશે તો એમનો જવાબ આવશે મહત્તમ પૂર્ણાંક એક્સ. આ રીતે અપૂર્ણાંક વિધેય એક્સ ની અંદર અપૂર્ણાંક વિધેય એક્સ આવશે તો એમનો પણ આન્સર આવશે અપૂર્ણાંક વિધેય એક્સ. આવી જ રીતે મોડ્યુલસ ઓફ એક્સ એનો આન્સર આવે છે મોડ એક્સ. આમ જ સિગ્નમ ઓફ એક્સ નો જવાબ થશે સિગ્નમ ઓફ એક્સ. હવે બીજી કંઈક નોટ છે અહીંયા આગળ કે અપૂર્ણાંક વિધેય એ કેની અંદર આપેલું છે આપણને. એ પૂર્ણાંક વિધેય એ મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર આવેલું છે જેનો આન્સર હંમેશા ઝીરો આવશે. આ જ રીતે અપૂર્ણાંક વિધેયની અંદર તમને મહત્તમ પૂર્ણાંક વિધેય આપેલું છે જેમનો આન્સર પણ હંમેશા ઝીરો આવશે. આ પ્રકારના વિધેયની મદદથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ, તમને આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્નમ ઓફ મોડ સાઇન એક્સ નો આલેખ દોરો, અથવા તો એમનો પ્રદેશ અને એમની વિસ્તારને એ બધું શોધવાનો પ્રશ્ન પૂછી શકે છે. તો સૌથી પહેલા મને વાય ઇઝ ઇક્વલ ટુ મોડ સાઇન એક્સ નો ગ્રાફ દોરતા આવડતો હોવો જોઈએ. તો અહીંયા મેં તમને દર્શાવેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ મોડ સાઇન એક્સ નો ગ્રાફ, જે તમે જોઈ શકો છો ઝીરો થી પાઈ, પાઈ થી ટુ પાઈ, ટુ પાઈ થી થ્રી પાઈ. મોડ એક્સ હોવાના કારણે ગ્રાફ આખો ઉપર જ દોરાશે એક્સ અક્ષની, રાઈટ. એટલે કે મને મિનિમમ કિંમત મળે છે ઝીરો અને મેક્સિમમ કિંમત મળે છે વન. હવે આ જ કિંમત સિગ્નમ ઓફ એક્સ ને શોધવાની છે. સિગ્નમ ઓફ એક્સ માં મારે કિંમત લેવાની છે ઓછામાં ઓછી ઝીરો અને વધુમાં વધુ કિંમત આવશે વન. એટલે કે સાઇન પાઈ બાય ટુ મૂકો એટલે આન્સર આવશે વન, સાઇન પાઈ મૂકો એટલે આન્સર આવશે ઝીરો. આ રીતે જેટલા જેટલા જગ્યા પર ઝીરો છે ત્યાં હું સૌથી પહેલા ડાર્ક બોલ કરી દઉં છું. ક્યાં આગળ? ઝીરો પાસે, પાઈ પાસે, ટુ પાઈ પાસે, થ્રી પાઈ પાસે, આ બાજુ નેગેટિવ પાઈ પાસે, આ બાજુ નેગેટિવ ટુ પાઈ પાસે, આ બધી જ જગ્યા પર આવશે ડાર્ક બોલ. બરાબર છે. હવે જ્યારે કિંમત ઝીરો થી પાઈ વચ્ચેના તમામ બિંદુઓ હશે ત્યારે મારો જવાબ આવશે વન. એટલા માટે કે એમાં અહીંયા સ્ટ્રેટ લાઈન અહીંયા ડ્રો થશે. આ જ રીતે જેવો જવાબ મારો ઝીરો ક્યારે થશે? જ્યારે ઇનપુટમાં હું મૂકીશ પાઈ ત્યારે મારો આન્સર થશે ઝીરો, એટલે કે અહીંયા આવશે ડાર્ક બોલ.
જેવે આપણે પાઈ થી 2π વચ્ચેની કિંમત મૂકીશું એટલે આન્સર આવશે 1, મતલબ કે અહીંથી ફરીથી એક આ ટાઈપની સ્ટ્રેટ લાઈન ડ્રો થશે અને જે તમારો આલેખ થઈ ગયો સિગ્નમ ઓફ મોડ સાઇન એક્સ, રાઈટ? તો સ્ટુડન્ટ્સ હવે આપણે વિધેય નંબર 9 જોઈએ, ઘાતાંકીય વિધેય. આ વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ ને આપણે ઘાતાંકીય વિધેય કહીએ છીએ, જ્યાં એ હંમેશા ગ્રેટર ધેન 0 હોવો જોઈએ, જેમાં મારી પાસે બે અલગ અલગ શરત હોવાના કારણે બંનેના ગ્રાફ અલગ અલગ થશે. અગર એ ગ્રેટર ધેન 1 હશે તો, અને બીજું 0 લેસ ધેન એ લેસ ધેન 1, એટલે કે એની કિંમત 0 થી 1 ની વચ્ચે હશે તો. હવે એ ગ્રેટર ધેન 1 હશે એનો મતલબ તમારો ગ્રાફ કંઈક આવો થાય છે, અને 0 લેસ ધેન એ લેસ ધેન 1, એટલે કે એની કિંમત જ્યારે 0 થી 1 ની વચ્ચે હશે ત્યારે મારો ગ્રાફ કંઈક આ પ્રકારનો થાય છે. આ બંને ગ્રાફ ખાસ યાદ રાખવા જરૂરી છે, એમનો પ્રદેશ છે આર અને વિસ્તાર છે 0 થી ઇન્ફાઇનાઇટ, મને કે તમામ જવાબો વાય એક્સ અક્ષની ઉપર મળે છે, એટલે કે તમામ વાય કેવા મળે છે મને, પોઝિટિવ, જેમાં 0 આન્સર આવશે નહીં, એટલે કે 0 પાસે આવશે વિવૃત અંતરાલ. એક નોટ યાદ રાખવા જેવી છે, વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ માટે ઈ એ 2.71 છે, એટલે કે ઈની કિંમત એ 2 અને 3 ની વચ્ચે હોવાથી તેમનો આલેખ પણ એ રેસ ટુ એક્સના આલેખની જેમ જ હશે, પરંતુ ઈ રેસ ટુ માઇનસ એક્સ માટે એ આલેખ 0 લેસ ધેન એ લેસ ધેન 1 ની જેમ હશે. એટલે કે આ ગ્રાફ તમે ઈ રેસ ટુ એક્સનો ગ્રાફ પણ કહી શકો છો, એ જ રીતે આ ગ્રાફ એ ઈ રેસ ટુ માઇનસ એક્સનો ગ્રાફ પણ તમે કહી શકો છો. બંને વિધેય સેમ જ થયા છે, બરાબર? ચાલો વિધેય નંબર 10ની શરૂઆત કરીએ છીએ. લઘુગુણકીય વિધેય, જો એ ગ્રેટર ધેન 0 અને એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1 હોય તો અને માત્ર તો જ વિધેય વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ બરાબર લોગ એક્સ ટુ ધ બેઝ એ, જ્યાં એક્સ ગ્રેટર દેન 0 એ લઘુગુણકીય વિધેય છે. આ વિધેયને સમજવા માટે સૌથી પહેલાં બે કન્ડિશન સમજવી જરૂરી છે. એની કિંમત હંમેશા ગ્રેટર દેન 0 હોવી જોઈએ અને એની કિંમત 1 ન હોવી જોઈએ, જેમાં એક્સની કિંમત પણ 0 કરતાં મોટી હોવી જોઈએ. ત્યારે અને માત્ર ત્યારે જ આ વિધેયને લઘુગુણકીય વિધેય કહેવાશે, બરાબર છે? લઘુગુણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય એકબીજાના વ્યસ્ત વિધેય છે. આને સમજવા માટે થઈ અને તમે વાય બરાબર એક્સ એટલે કે આ પ્રકારની કોઈ એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરશો એટલે તમને ખબર પડી જશે કે બંને વિધેયના આલેખો એકબીજાને વ્યસ્ત આલેખો જ મળે છે, એટલે કે એકની ઇમેજ એ બીજાની પ્રી ઇમેજ થઈ જશે અને એકની પ્રી ઇમેજ એ બીજાની ઇમેજ થઈ જશે, બરાબર છે? આપણે અહીં પણ જોવા જઈએ કે અહીંયા પણ એ ગ્રેટર દેન 1 માટે અલગ ગ્રાફ છે અને 0 લેસ ધેન એ લેસ ધેન 1, એટલે કે જ્યારે કિંમત એની 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે પણ આપણને ગ્રાફ કંઈક અલગ જોવા મળે છે. આ બંને ગ્રાફ ખૂબ જ મહત્વના છે. જ્યારે એ ગ્રેટર દેન 0 હશે, એ ગ્રેટર દેન 1 હશે ત્યારે આપણને આ પ્રકારનો કંઈક ગ્રાફ જોવા મળે છે, અને જ્યારે 0 લેસ ધેન એ લેસ ધેન 1 હશે ત્યારે આપણને કંઈક આ પ્રકારનો ગ્રાફ જોવા મળે છે. હવે એમના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરીએ. પ્રદેશ થશે 0 થી ઇન્ફાઇનાઇટ. આપણને ગ્રાફ પરથી જ ખબર પડે છે કે એક્સની આપણે તમામ કિંમતો મૂકી શકીએ છીએ, કેવી? કે જે 0 થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધીની છે, પણ 0 નથી એટલા માટે 0 પાસે આપણે લખીએ છીએ વિવૃત અંતરાલ. મને જવાબ કયો મળે છે? જવાબ મળશે વાય અક્ષ ઉપર. તો જવાબ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ, અને કહેવાશે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. એ જ રીતે અહીંયા પણ આપણને એવો જવાબ મળે છે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે લોગના કેટલાક ગુણધર્મો જોવાના છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો શરૂ કરીએ. ગુણધર્મ નંબર 1, લોગ 1 ટુ ધ બેઝ એ. અહીંયા તમામ ગુણધર્મની અંદર મેં આધાર એનો લીધો છે અને એક શરતનું પાલન કરવામાં આવે છે કે એ ગ્રેટર ધેન 0 છે, રાઈટ? એટલે કે લોગ 1 ટુ ધ બેઝ એ એમનો આન્સર થશે 0. આ જ રીતે લોગ એ ટુ ધ બેઝ એ એનો આન્સર થશે 1. લોગ એક્સ વાય, અહીંયા આગળ ગુણાકારનો નિયમ છે. ગુણાકારના નિયમમાં શું થાય છે કે બંનેનો સરવાળો થઈ જશે એક્સ અને વાયનો. આ જ રીતે લોગ એક્સ અપોન વાય, બંને જ્યારે ભાગાકારમાં હશે ત્યારે બાદબાકી થઈ જશે. લોગ મોડ એક્સ માઇનસ લોગ મોડ વાય. આ જ રીતે લોગ એક્સ ટુ ધ પાવર એન ટુ ધ બેઝ એ, એટલે કે એન જે કંઈ પણ ઘાત છે એ આગળ આવી જશે, એટલે કે એન લોગ મોડ ઓફ એક્સ, જેમાં એક શરતનું ધ્યાન રાખવું જરૂરી છે, એક્સ ટુ ધ પાવર એન એટલે કે એક્સની એન ઘાત એ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ.
નિયમ નંબર છ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમને આધાર આપેલો છે, આધારની પણ કઈ ઘાત હોય અને એક્સની પણ કઈ ઘાત આપેલી હોય, ત્યારે આ બંને ઘાત એમ અપોન એન એવા સ્વરૂપમાં ગોઠવાઈ જશે અને બંનેની આગળ લાગી જશે મોડ્યુલસ લોગ મોડ એક્સ ઓફ મોડ એ, રાઈટ? જેમાં એક શરતનું પાલન થવું જરૂરી છે, એક્સ ટુ ધ પાવર એમ એ પણ ગ્રેટર દેન ઝીરો હોવા જોઈએ અને એ ટુ ધ પાવર એન એ પણ ગ્રેટર દેન ઝીરો હોવા જોઈએ. આ જ રીતે નિયમ નંબર સાત એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્સ ટુ ધ પાવર લોગ વાય બેઝ એ એ બરાબર વાય લોગ એક્સ બેઝ એ, આ બંને બરાબર લખી શકાય છે જ્યારે એક્સ ગ્રેટર દેન ઝીરો, વાય ગ્રેટર દેન ઝીરો અને એ ગ્રેટર દેન ઝીરો જોવા મળે ત્યારે. નિયમ નંબર આઠ, જ્યારે એ ગ્રેટર દેન વન હોય ત્યારે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ એ વધતું વિધેય છે, જે આપણે ગ્રાફ નંબર એકમાં જોયું. તો એક્સ લેસ ધેન વાય એટલે કે તમામ વાય એ એક્સ કરતા મોટા મળે છે તો અને માત્ર તો જ લોગ એ ટુ ધ બેઝ એ ઓલવેઝ લેસ ધેન લોગ વાય ટુ ધ બેઝ એ આ શરતનું પાલન થતું હશે. મતલબ કે જે કંઈ પણ ઇનઇક્વાલિટીઝ તમને આપેલી છે એ ઇનઇક્વાલિટીઝમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. અગર ઝીરો લેસ ધેન એ લેસ ધેન વન આ શરત આપેલી છે, મતલબ કે ગ્રાફ નંબર બે ની વાત કરીએ આપણે, તે તો એ ગ્રાફની અંદર લોગ એ ઘટતું વિધેય છે જે તમે જોઈ શકો છો. અગર આ પ્રકારનો આપેલી છે કન્ડિશન તો ઇનઇક્વાલિટીઝ ચેન્જ થઈ જશે, મતલબ કે એક્સ લેસ ધેન વાય આપેલી છે છતાં પણ બદલાઈ જશે ઇનઇક્વાલિટીઝ લોગ એક્સ ટુ ધ બેઝ એ ગ્રેટર ધેન લોગ વાય ટુ ધ બેઝ એ, આ પ્રકારની ઇનઇક્વાલિટીઝ બદલાઈ જશે. ક્યારે? જ્યારે આધાર ઝીરો લેસ ધેન એ લેસ ધેન વન આપેલો છે ત્યારે. હવે આપણે જોઈએ 10 નંબરની ગુણધર્મ, લોગ એક્સ ટુ ધ બેઝ એ ઇઝ ઇક્વલ ટુ વન અપોન લોગ એ ટુ ધ બેઝ એક્સ, એટલે કે વ્યસ્ત થઈ જશે અને એમના આધાર પરિવર્તનનો નિયમ કહેવાય છે અમને. પણ શરત યાદ રાખવી જરૂરી છે, એ ગ્રેટર દેન ઝીરો અને એક્સ ગ્રેટર દેન ઝીરો હોવા જરૂરી છે. સ્ટુડન્ટ્સ, આપણે વિધેય નંબર 11 બેઝિક વિધેય સમજવા જઈ રહ્યા છીએ. બેઝિક વિધેયની અંદર બીજગણિતમાં વપરાતા તમામ વિધેયો આવી જાય છે, જેમ કે એક્સ વન અપોન એક્સ, એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ, વન અપોન એક્સ ક્યુબ, અંડરરૂટ એક્સ, વન અપોન અંડરરૂટ એક્સ, આ પ્રકારના અલગ અલગ વિધેય જેમના આલેખ, પ્રદેશ અને વિસ્તાર સમજવા જરૂરી છે. બરાબર છે, આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ. વન અપોન એક્સનો આલેખ આપણને જે રીતે દર્શાવેલો છે અહીંયા આગળ, એ પ્રકારે અમને એમનો આલેખ થશે, એમના પ્રદેશ થશે એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઝીરો, એટલે કે અહીંયા આપણે ઇનપુટ તરીકે ઝીરો લઈ શકતા નથી. અગર ઇનપુટ ઝીરો લેશું તો વિધેય અવ્યાખ્યાયિત થઈ જશે એટલા માટે. અને અહીંયા આગળ તમે ગ્રાફ દોરવા માટે થઈ એક્સની અલગ અલગ કિંમત મૂકશો એટલે તમને આવા જ પ્રકારનો ગ્રાફ મળશે. એમનો વિસ્તાર થશે વાય બિલોંગ્સ ટુ આર માઇનસ ઝીરો. હવે આપણે વિધેય નંબર બે જોઈશું, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ. રૂટ એક્સ ન હોવાને કારણે આપણે અંદર નેગેટિવ વેલ્યુ ઇનપુટ તરીકે લઈ શકતા નથી, મતલબ કે વિધેય આર પોઝિટિવ ટુ આર, એટલે કે ઇનપુટ વેલ્યુ છે એ આર પોઝિટિવમાંથી છે. આર પોઝિટિવનો મતલબ ધન વાસ્તવિક સંખ્યા આપણે ઇનપુટ તરીકે લઈ શકીએ છીએ, તમારો જવાબ એ વાસ્તવિક સંખ્યામાંથી મળશે. બરાબર છે, હવે આ વિધેયનો આલેખ પણ આપણે જે રીતે દર્શાવેલું છે અહીંયા આગળ આલેખમાં, એવો જ કંઈક આલેખ આપણને મળે છે. આ વિધેયને વર્ગમૂળ વિધેય કહેવાય છે. એમનો પ્રદેશ છે એક્સ એક્સ પર જોવા મળે છે ઝીરો ટુ ઇન્ફાઇનાઇટ અને એમનો વિસ્તાર પણ ઝીરો ટુ ઇન્ફાઇનાઇટનો છે. વિધેય નંબર ત્રણ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ વિધેય તમે ધોરણ નંબર 10માં અભ્યાસ કરી ગયા છો કે જે દ્વિઘાત બહુપદીનું એક્ઝામ્પલ છે. દ્વિઘાત બહુપદીનો આલેખ ત્યારે પણ આપણે જોઈ ગયા હતા જે પરવલય સ્વરૂપે જોવા મળે છે. બરાબર છે, એમનો પ્રદેશ અને એમનો વિસ્તાર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ અને એમનો વિસ્તાર ઝીરો લેસ ઝીરો થી ઇન્ફાઇનાઇટ સુધી. એક્સ સ્ક્વેર હોવાથી મને તમામ આન્સરો મળે છે એ ધન હશે, એટલે કે તમામ આન્સરો છે એ એક્સ અક્ષની ઉપરની બાજુ હશે. બરાબર છે, આ જ રીતે આપણે વિધેય નંબર ચાર જોઈશું, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. વિધેય આર ટુ આર માટે એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ એ ઘન વિધેય છે, જેમનો આલેખ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એમનો પ્રદેશ થશે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે આર અને જેમનો વિસ્તાર થશે આર. આ જ રીતે હવે ગ્રાફ નંબર પાંચ જોવા જઈ રહ્યા છીએ, વન અપોન અંડરરૂટ એક્સ. વન અપોન અંડરરૂટ એક્સ વિધેય છેદમાં રૂટ એક્સ હોવાના કારણે આપણે બે શરતનું ધ્યાન રાખવું જરૂરી છે. વર્ગમૂળ છે એટલે આપણે અંદર પોઝિટિવ સંખ્યા જ ઇનપુટ તરીકે લઈ શકશું અને ઝીરોને અહીંયા આગળ લઈ શકશું નહીં. શા માટે? ઝીરો છેદમાં હોવાને કારણે.
એટલા માટે એમનો પ્રદેશ થશે 0 ટુ ઇન્ફાઇનાઇટ, જેમાં 0 નો સમાવેશ કરતા નથી, અને એમનો વિસ્તાર થશે 0 ટુ ઇન્ફાઇનાઇટ, જે આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ. 1/x અને 1/√x-ના ગ્રાફમાં ફરક એટલો જ છે કે આપણે અંદર ઇનપુટ વેલ્યુ નેગેટિવ કરી શકતા નથી, એટલે કે અહીંયા આગળ ગ્રાફ આવશે નહીં. જ્યારે 1/x-નો ગ્રાફ આ જ હતો અને અહીંયા પણ આગળ આ પ્રકારનો તમને આલેખ જોવા મળતો હતો, રાઈટ?